પાડી હાઈવે પર બેફામ બની એસક્રોસ કાર. કારે ડિવાઈડર પર કલર કામ કરતા બે મજૂરોને ઉડાવી સામેના ટ્રકે ધસી ડમ્પર સાથે અથડાઈ. પાડી પોલીસ મથકની સામે આવેલા નેશનલ હાઈવે નંબર 48ના બ્રિજ પર હાઈવેની વચ્ચેના ડિવાઈડરને સાફ સફાઈ કરી કલરનું કામ 8 જેટલા મજૂરો કરી રહ્યા હતા. આ સમયે સેફટીને ધ્યાને લઈ મજૂરોએ કામ કરવાને થોડે દૂર વાહન ચાલકોને નજર આવે તે માટે સાધનો પણ મૂક્યા હતા અને એક વ્યક્તિ સતત હાથ બતાવી વાહન ચાલકોને ધ્યાન દોરી રહ્યો હતો. આમ છતાં વાપી તરફથી આવેલી એસક્રોસ કાર નંબર GJ15CH5567ના ચાલક હાર્દિક પંકજભાઈ પટેલ રહે ખડકી ડુંગરીએ પૂરપાટ ઝડપે હંકારી લાવી તેને સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને મજૂર તરફ કાર હંકારી લઈ જઈ કલર કામ માટે મજૂરે રાખેલો ટેમ્પો નંબર GJ15AT5135માં અથડાવી કલર કામ કરતા 8 મજૂરો પૈકી અમીર રામભાઈ બરફ, બ્રિજેશ મહેશભાઈ બરફ બંને રહે કપરાડા મતુનિયાને અડફેટમાં લઈ ઉડાવી દીધા હતા. જે બાદ કાર વાપી જતા ટ્રેક પર ધસી જઈ ત્યાંથી પસાર થતી ડમ્પર નંબર GJ21W8000 સાથે અથડાતા એસક્રોસ કારનો ભૂક્કો વળી જવા પામ્યો હતો. આ અકસ્માતમાં બે મજૂરો અને કાર ચાલક 3 જણા ઘવાઈ જતા 108 મારફતે નજીકમાં આવેલી કુરેસી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતને લઈ હાઈવે અને સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા જવા પામ્યા હતા. ઘટના સ્થળે પારડી પોલીસ પહોંચી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી. કલર ને તા અમે સેફટી માં રહેલા, સેફટી મૂકીને તા આમ આમ હાથ કર્યા કરીએ.